નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પોલીસ ભરતીની તૈયારીમાં ખૂબ સારી રીતે લાગી ગયા હશો, તૈયારી બરોબર થતી હશે, જેના ભાગરૂપે આપણે આઈપીસી ઉપર એક લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ અગાઉ એક લેક્ચર આપણે લીધેલું અને જેમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે જેમાં કન્ફ્યુઝન હોય છે એવો એક તફાવત સમજાવવાનો પ્રયાસ કરેલો, અને એ તફાવત હતો ગુનાહિત મનુષ્યવધ અને ખૂન બાબતે. આઈપીસી આપણે સૌ જાણીએ છીએ કે જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયન પિનલ કોડ, અથવા ગુજરાતીમાં ભારતીય ફોજદારી સંહિતા 1860, અથવા તો ભારતીય દંડ સંહિતા 1860, જેમાં અલગ અલગ 23 ચેપ્ટર આવેલા અને ત્યાર પછી આગળ જતા 3 નવા ચેપ્ટર્સ ઉમેરવામાં આવ્યા, એટલે કે ટોટલ હાલમાં 26 જેટલા ચેપ્ટર્સ છે. અને જ્યારે આઈપીસીને લાગુ કરવામાં આવેલું ત્યારે 511 જેટલી કલમો રાખવામાં આવેલી, જેમાં ઘણા ઘણા ફેરફારો થઈ ગયા, એટલે કે નવી કલમો એડ કરવામાં આવી, જૂની કલમોને રદ કરવામાં આવી, અથવા તો કેટલીક કલમોની અંદર કેટલાક ચેન્જીસ કરવામાં આવ્યા. એટલે જે સમયને લાગુ કરવામાં આવેલું ત્યારે 511 જેટલી કલમો રાખવામાં આવેલી. તો જે નવો તૈયારી કરતો વર્ગ છે એ વિદ્યાર્થીઓને ઘણા કન્ફ્યુઝન્સ રહેતા હોય છે કે સાહેબ અગત્યના ચેપ્ટર્સ ક્યાં હોય છે, અથવા તો જે 511 જેટલી કલમો છે ખરેખર એ બધી કલમો પાકી કરવાની કે નહીં કરવાની. તો બધા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, અને 511 કલમ પણ ગોખવી અથવા યાદ રાખવી એ જરૂરી નથી. એમાંથી ખૂબ ઓછી કલમ એવી હોય છે કે જે પરીક્ષા માટે અગત્યતા ધરાવે છે, અને તમારે એના માટે કોઈ રોકેટ સાયન્સ શીખવાની જરૂર નથી કે ભાઈ કઈ કલમ અગત્યની છે કઈ નથી. એના માટે સિમ્પલ તમે શું કરો કે જૂના પેપર્સમાં પૂછાયેલા સવાલો જોઈ લો, 2 કે 3 વખત સવાલોને જોઈ જાઓ, વાંચી જાઓ, એને ચાવી નાખો, એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્રકારના ચેપ્ટર્સમાંથી ક્વેશ્ચન્સ વધુ પૂછાય છે. અને આપણે યુટ્યુબની અંદર જે લેક્ચર્સ લેવાના છીએ એમાં સૌથી અગત્યના ચેપ્ટર્સને પ્રાયોરિટી દેશું, અને જેના ભાગરૂપે આપણે પહેલું ચેપ્ટર આજે ભણવું છે જેનું નામ છે પ્રારંભ. તો જે વિદ્યાર્થીઓ કાયદો ભણવાની શરૂઆત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને એ મારે ગેરંટી દેવાની છે કે તમે આ ચેપ્ટર ભણ્યા પછી કોઈ પણ સવાલ આ ચેપ્ટરમાંથી જો પૂછવામાં આવશે તો એનો તમે અચૂક 100% સાચો જવાબ આપશો. અને જે વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક પહેલું ચેપ્ટર ભણી ગયા હશે, મતલબ કે અનુભવી અને પીઢ વ્યક્તિઓ છે કાયદામાં, તો એ વિદ્યાર્થીઓને કંઈક નવી માહિતી મળશે અને સાથે એમને રિવિઝન થઈ જશે, તો એની પણ ખાતરી છે. તો ઇન્ડિયન પિનલ કોડ છે આઈપીસી, જે અંગ્રેજીના સમયની અંદર લાગુ થયેલો એક કોડ છે. કોડનો મતલબ થશે નિયમોનો સમૂહ છે. તો આઈપીસી એ આપણે સૌ જાણીએ છીએ કે એક પ્રકારની દુકાન છે, એક પ્રકારનો મોલ છે, અથવા તો એક પ્રકારનો મેનુ કાર્ડ છે કે જેની અંદર લખવામાં આવેલું છે કે કેવું કૃત્ય એ ગુનો બનશે, અને જો ગુનો બનશે તો કયા પ્રકારની શિક્ષા થશે. એમાં કોઈ કાર્યરીતિ નથી આપેલી કે કઈ રીતે આરોપીની ધરપકડ કરવાની ને કઈ જગ્યાને હાજર કરવાનો ને કયા પ્રકારની અદાલત એનો કેસ સાંભળી શકશે એવી કોઈ પ્રોસિજર નથી આપેલી. એમાં માત્ર શું આપ્યું છે, મેનુ કાર્ડ છે કે આ પ્રકારનું કૃત્ય કરશો તો ગુનો ગણાશે, નહીં ગણાય, ગુનો ગણાશે તો આટલી સજા થશે. તો અંગ્રેજીના સમયની અંદર જે પ્રથમ કાયદા પંચની રચના થઈ હતી 1834માં લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં, અને એમણે જે એક ડ્રાફ્ટ કરેલું અને એ ડ્રાફ્ટમાં કેટલાક ચેન્જીસ કર્યા અને 1860ની અંદર એને પસાર કરવામાં આવ્યું. તો 1860માં 6 ઓક્ટોબરના દિવસે આને પસાર કરવામાં આવ્યું. સાહેબ કઈ જગ્યાએ એને પસાર કરાવ્યો, તો યાદ રાખજો અને એ સમયે જે ભારતની અંદર એક પ્રકારે ધારાસભાનું કામ કરતી, જેને આપણે કહેતા ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એટલે કે એ સમય લોકસભા કે રાજ્યસભા તો હતી નહીં, એ સમય અંગ્રેજીના ટાઈમમાં જે ધારાસભાનું કામ કરતી હતી એનું નામ હતું ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એમણે 6 ઓક્ટોબર 1860ના દિવસે એને પસાર કરાવ્યો, અને ત્યાર પછી અહીંયા આગળ જે વાઇસરોય તરીકે કામ કરતા હતા લોર્ડ કેનિંગ, એમણે 1 જાન્યુઆરી 1862ના દિવસે એને પરમિશન આપી, મંજૂરી આપી, ફાઇનલ હસ્તાક્ષર કર્યા અને સરકારી ગેજેટમાં એને પબ્લિશ કર્યું. તો એની લાગુ થવાની જે તારીખ છે 1 જાન્યુઆરી 1862, એ આપણે યાદ રાખ્યું. કયા સમયે પસાર કરવામાં આવ્યો તો એ આપણે યાદ રાખ્યું. આ બંને તારીખો પરીક્ષામાં પૂછાયેલી છે. 1834માં જ્યારે લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં કાયદા પંચની રચના કરવામાં આવી, એ ટાઈમે ભારતની અંદર ગવર્નર જનરલ જે હતા એ વિલિયમ બેન્ટિક હતા, અને જેમણે સાઇન કરી અને ભારતમાં લાગુ કરાવ્યું એ હતા લોર્ડ કેનિંગ. તો બંનેના નામ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે યાદ રાખીએ. આજે જે આપણે પહેલું ચેપ્ટર ભણવું છે મિત્રો એનું નામ છે પ્રારંભ.
અને એ પ્રારંભમાં જે કલમોની સંખ્યા છે એ છે 1 થી લઈ અને 5. તો પહેલું ચેપ્ટર પ્રારંભ અને એમાં કલમોનો જે સમૂહ છે, જે ઝુમખું છે, એ છે 1 થી 5. તમે ખાલી એટલું કરી નાખશો કે આઈપીસીમાં જે ચેપ્ટર્સ છે એના નામ પાકા કરી નાખશો કે 1, 2, 3, 4, 5, 6 એમ કરતા કરતા છેક તમે 26 ચેપ્ટરનું નામ પાકા કરી નાખશો તો એકાદો સવાલ પૂછાય એની તો 100% ખાતરી છે. તમે જૂના પેપર્સ જોઈ લેજો, તમને એ પૂછાય કે 23 નંબરનું ચેપ્ટર કયું છે, 20A નંબરનું ચેપ્ટર કયું છે વગેરે. એટલે તમે ખાલી એટલું કામ કરી નાખશો કે ચેપ્ટરનું નામ અને એનો ક્રમાંક એટલું તમે જો પાકું કરશો તો 1 માર્ક્સ તો પાક્કો છે. પહેલું ચેપ્ટર છે પ્રારંભ. આ જે ચેપ્ટર આપણને એવું કહેવા માંગે છે કે જે આ ઇન્ડિયન પિનલ કોડ છે, આઈપીસી છે, એ કેવા સંજોગમાં લાગુ પડે અને કેવા સંજોગમાં લાગુ ના પડે. મતલબ કે કઈ રીતે ગુનો થયો હોય, કેવી કન્ડિશનમાં ગુનો થયો હોય, કઈ જગ્યાએ ગુનો થયો હોય, તો આઈપીસી મુજબ એને સજા કરવાની અથવા આઈપીસી મુજબ સજા ન કરવાની. એટલે કે આઈપીસીમાં જે લખેલું છે કે આટલી આટલી સજા થઈ આ પ્રકારના ગુનાઓ માટે, તો એ આઈપીસી એ કન્ડિશનમાં લાગુ કરી શકાય કે કેમ. તો પહેલા ચેપ્ટરનો જે મુખ્ય સારાંશ આપણને મળવાનો છે એ સારાંશ હશે કે કેવી કન્ડિશનમાં આઈપીસી લાગુ પડે અને કેવી કન્ડિશનમાં આઈપીસી લાગુ ન પડે. આઈપીસી લાગુ ન પડે સાથે આપણે એ પણ સમજશું કે કયા વિસ્તારમાં અથવા તો કયા ક્ષેત્રની અંદર આઈપીસી લાગુ પડે. એટલે બીજો આપણો ક્વેશ્ચન હશે કે કઈ જગ્યાએ અથવા તો કયા સ્થળે આઈપીસી લાગુ પડે, અને બીજો આપણો ક્વેશ્ચન હશે કે કયા સ્થળે આઈપીસી લાગુ ન પડે. આ બે ક્વેશ્ચનના જવાબ જો આપણને ખ્યાલ આવી જાય તો એનો મતલબ કે આઈપીસીનું પહેલું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. આઈપીસીના પહેલા ચેપ્ટર બાબતે ખાસ બાબત એ યાદ રાખવાની કે કલમો ગોખવાની નથી. આમાં સીધે સીધી કલમો નહીં પૂછાય કે કલમ નંબર 1 નીચેનામાંથી કઈ છે, કલમ નંબર 3 નીચેનામાંથી કઈ છે, અથવા તમને કોઈ સ્ટેટમેન્ટ આપી દે કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કઈ કલમમાં છે, એવા ક્વેશ્ચન્સ નીકળવાના છે નહીં, શક્યતાઓ નહીંવત છે. તો સાહેબ આમાંથી ક્વેશ્ચન્સ કેવા પૂછાશે? તો પહેલા ચેપ્ટરમાં તમને ક્વેશ્ચન્સ એવા પૂછાશે કે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં આઈપીસી લાગુ પડશે, કઈ કન્ડિશનમાં આઈપીસી લાગુ નહીં પડે. મતલબ કે તમને એક પરિસ્થિતિનું વર્ણન કરીને આપેલું હશે અને આપણે એમાંથી સાચો જવાબ લખવાનો હશે. તો આપણે એક પછી એક કલમને સમજતા જઈએ અને જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યારે તમારા તમામ જે ડાઉટ્સ હશે એ સોલ્વ થઈ જશે. તો કલમ નંબર 1 આપણને શું કહે છે આઈપીસી ની? કલમ નંબર 1 એમ કહે છે કે કાયદાનું નામ અને તેનો વિસ્તાર. કાયદાનું નામ અને તેનો વિસ્તાર તો પહેલી કલમનું હેડિંગ છે. શું કહેવા માંગે છે? જો કાયદાનું નામ તો એ આપણને સૌને ખ્યાલ છે, ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી સંહિતા અથવા ભારતીય દંડ સંહિતા, અને જે વર્ષે એને ધારાસભામાંથી પસાર કરવામાં આવે એ વર્ષ પાછળ જોડવામાં આવતો હોય છે. સામાન્ય નિયમો હોય છે કે જે વર્ષે લાગુ થાય એને નથી જોડતા, જે વર્ષે પસાર થાય એને સાથે જોડતા હોય છે. તો ઇન્ડિયન પિનલ કોડ 1860. હવે લખે છે કે તેનો વિસ્તાર કેટલો, મતલબ કે કયા વિસ્તારની અંદર, કયા ક્ષેત્રની અંદર આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. તો સમગ્ર ભારતમાં આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. એનો અર્થ એ થશે કે પશ્ચિમ બંગાળમાં, ત્યાર પછી તેલંગાણામાં, એ જે આંધ્રપ્રદેશ, એ જે તે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ભારત દેશમાં કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ કૃત્ય બને છે અને જો એ ગુનાની યાદીમાં આવશે તો એને આઈપીસીમાં જે લખ્યું હશે એ મુજબ એને સજા કરવામાં આવશે. તો સિમ્પલ, એનો વિસ્તાર છે સમગ્ર ભારત. સાથે આપણે યાદ રાખીએ કે અત્યાર સુધી જ્યાં સુધી જમ્મુ એન્ડ કાશ્મીર માટે 370 નંબરની કલમનું ખાસ એને રક્ષણ હતું, ખાસ એને જે કવચ હતું, આવરણ હતું, અને 370માં જે લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો રહેશે, એનો અર્થ એ થતો હતો કે આઈપીસી સમગ્ર ભારતમાં લાગુ પડતું હતું સિવાય કે જમ્મુ એન્ડ કાશ્મીર. તો જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર કોઈ કૃત્ય જો ગુનો બને તો એને સજા નહોતી થતી? તો ના સાહેબ, એને સજા તો થતી હતી, પણ એને આઈપીસીમાં જે ઉલ્લેખ કરેલો હતો એવી સજા નહોતી થતી. એના માટે અલગથી કાનૂન હતો જેને આરપીસી તરીકે ઓળખવામાં આવતું હતું. તો આરપીસીમાંથી આપણને ટોટલ 3 ક્વેશ્ચન પૂછાઈ શકશે. એક, કે આરપીસીનું પૂરું નામ શું થાય? તો આરપીસીનું પૂરું નામ થતું હતું રણબીર પિનલ કોડ.
નંબર બે બીજો ક્વેશ્ચન પૂછાય કે ક્યારથી લાગુ કરવામાં આવ્યું હતું, તો કે છે 1932 થી જમ્મુ એન્ડ કાશ્મીરમાં આરપીસી લાગુ કરવામાં આવ્યું હતું. અને રણબીર પિનલ કોડ જે એ સમયના રાજા હતા રણબીર, એના નામ ઉપરથી આરપીસી આવેલું હતું. અને એ આઈપીસી માંથી જ બનાવવામાં આવેલો એક ડ્રાફ્ટ હતો, કાનૂન હતો, એટલે કે આઈપીસી ને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલું આરપીસી હતું. હા, કેટલીક કેટલીક જગ્યાએ સજાની જોગવાઈ અલગ કરવામાં આવી, કેટલીક કેટલીક જગ્યાએ ગુનાઓનું જે વર્ગીકરણ હોય એમાં ફેરફાર કરવામાં આવ્યો, પરંતુ આપણે એમ કહી શકીએ કે મોટા ભાગે એ આઈપીસીની જ કોપી હતી. તો આરપીસી 1932માં જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ કરી દેવામાં આવ્યો. ત્યાર પછી જ્યારે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના દિવસે રાજ્યસભામાં આવ્યા અને એમણે એવું કીધું કે જમ્મુ કાશ્મીરને જે આપણે ખાસ રાજ્યનો દરજ્જો આપેલો છે તો એમાંથી ખાસ આપણે કાઢી નાખીએ છીએ. મતલબ કે 370 જે કલમ જમ્મુ કાશ્મીર માટે લાગુ પડતી હતી એને રદ કરવામાં આવી. જોકે બીજે દિવસે 6 ઓગસ્ટ બીજે દિવસે આવ્યા રાજ્યસભામાં અને એમ કીધું કે હવે તો રાજ્યનો દરજ્જો કાઢી નાખીએ છીએ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં એને પુનર્ગઠિત કર્યું. 370 ની કલમ જે રદ કરી 5 ઓગસ્ટ 2019, આ ડેટ પણ તમારે યાદ રાખવી જોઈએ, એ પણ પરીક્ષામાં નજીકના ભવિષ્યમાં પૂછાશે, શક્યતા છે. 370 ને જે રદ કરી એનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો, તો 31 ઓક્ટોબર 2019ના દિવસથી એનો અમલ કરવામાં આવેલો હતો. તો આ પણ આપણે ખાસ તારીખ યાદ રાખીએ કે 370 ને રદ કર્યું એનો અમલ ક્યારથી થયો, 31 ઓક્ટોબર 2019. 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, અને સરદાર વલ્લભભાઈ પટેલને માન આપવા માટે થઈ અને આ તારીખથી 370 જે રદ થઈ એનો અમલ કરવામાં આવ્યો. તો 31 ઓક્ટોબર 2019 આપણે એમ કહી શકીએ કે જે આરપીસી મુજબ જમ્મુ કાશ્મીરમાં સજા થતી હતી એ પ્રાવધાન કેન્સલ થઈ ગયું અને આઈપીસી મુજબ હવેથી સજા કરવામાં આવશે એવું જોગવાઈ થઈ ગયું. તો હવે આપણે એમ કહી શકીએ કે આઈપીસી જે રહેલું છે એનો વિસ્તાર સમગ્ર ભારત રહેશે, ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. તો જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આઈપીસી મુજબ સજા હવેથી કોર્ટ કરી શકશે. તો જે પહેલી કલમ છે એ આટલી સરળ અને એકદમ સિમ્પલ છે કે કાયદાનું નામ શું રહેશે, તો કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી સંહિતા, ભારતીય દંડ સંહિતા, જે જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ થશે. કલમ નંબર 2, આપણે એક એક કરતા પાંચે પાંચ કલમ છે એને ખોલીને ફિટ કરી દઈએ. કલમ નંબર 2 શું કહે છે જુઓ, કલમ નંબર 2 એમ કહે છે કે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. શું લખે છે, ટાઇટલ છે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા આઈપીસી મુજબ થશે. તો બીજી કલમ પણ એટલી જ સહેલી છે, શું કહેવા માંગે છે કે ભારતમાં થયેલા ગુના માટે આઈપીસી મુજબ જે તે વ્યક્તિને સજા કરવામાં આવશે. તો ભારતમાં થયેલા એનો મતલબ આપણે શું કરવાનું છે, તો કે ભારતીય વિસ્તારમાં થયેલા ગુના, ભારતીય વિસ્તારમાં થયેલા ગુના માટે આઈપીસી મુજબ સજા થશે. તો સાહેબ ભારતીય જે વિસ્તાર છે એમાં આપણે કોનો સમાવેશ કરશું, તો ભારતીય વિસ્તારમાં આપણે સમાવેશ કરી શકીએ જમીન, જમીન વિસ્તાર, ત્યાર પછી આપણે સમાવેશ કરી શકીએ કે જે અવકાશ વિસ્તાર આપણો રહેલો છે એનો સમાવેશ કરી શકીએ, અને એક આપણે સમાવેશ કરી શકીએ જે ભારતનો જળ વિસ્તાર છે એનો સમાવેશ કરી શકીએ. તો વન્સ અગેન કે બીજી જે આપણી કલમ છે એનું ટાઇટલ છે ભારતમાં થયેલા ગુના માટે આઈપીસી મુજબ શિક્ષા થશે. તો ભારતમાં થયેલા, તો ભારતનો મતલબ આપણે શું કરવાનો, તો તેનો જમીન વિસ્તાર, અવકાશ અને જળ વિસ્તાર, એટલે કે ભારતની ટેરેટરી જેટલી જગ્યા આવેલી છે, ભારતીય વિસ્તાર જ્યાં સુધી ફેલાયેલો છે અને એમાં કોઈ કૃત્ય થશે અથવા તો કાર્ય લોપ થશે. તો બે શબ્દ યાદ રાખજો કે ગુનો થવા માટે કાં તો કૃત્ય પણ હોઈ શકે અથવા બીજો શબ્દ આવે કાર્ય લોપ. તો ઘણા વિદ્યાર્થીઓને આ શબ્દની અંદર કન્ફ્યુઝન થતું હોય, આઈપીસીમાં અવારનવાર આવતું હોય કે કાર્ય લોપ એ પણ ગુનો છે. તો કાર્ય લોપનો મતલબ થશે કે જે વ્યક્તિ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે બંધાયેલો હોય અને એ કાર્ય ન કરે, એટલે કે પોતાની ફરજ હોય એ ન નિભાવે, એને કોઈ કાર્ય લોપ. દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં રહેલો ઇન્ચાર્જ અધિકારી એફઆઈઆર ન નોંધે, એને કોઈ કાર્ય લોપ.
સરકારી નિશાળામાં જે ટીચર છે એ ભણાવવા માટે ન જાય તો એને કહેવાય કાર્ય લોપ. તલાટીકમ મંત્રી હોય પોતાની ફરજ ન નિભાવે અને અન્ય પ્રાઇવેટ જગ્યાએ કામ કરવા માટે જાય એને કહેવાય કાર્ય લોપ. તો કંઈક કૃત્ય કરવું એ પણ ગુનો બની શકે અને કૃત્ય ન કરવું મતલબ ફરજ ન નિભાવવી જેને આપણે કાર્ય લોપ કહીએ એ પણ ગુનો બની શકે. તો યાદ રાખો કે ભારતીય વિસ્તાર જ્યાં સુધી ફેલાયેલો છે એમાં રહેલો કોઈ પણ વ્યક્તિ કોઈ કૃત્ય કરે જે ગુનાની યાદીમાં હોય તો એને આપણે આઈપીસી મુજબ સજા કરી શકશું. અવકાશ વિભાગ, અવકાશ ક્ષેત્ર એનો મતલબ થશે કે હવાની અંદર કોઈ ક્રાઇમ થાય છે જે ભારતીય વિસ્તારની અંદર આવેલો અવકાશી વિસ્તાર હોય જે અનંત તંત્ર ફેલાયેલો હોય અને એમાં કોઈ ક્રાઇમ થાય છે તો એને આઈપીસી મુજબ સજા થશે. અને સાહેબ જળ વિસ્તારની અંદર કોઈ ક્રાઇમ થાય છે, સપોઝ કે આ ઇન્ડિયન ટેરિટરી છે, ભારતીય વિસ્તાર છે અને જ્યાં જમીન સરહદ પૂરી થાય અને દરિયો સ્ટાર્ટ થાય, તો દરિયાની અંદર માની લો કે કોઈ ક્રાઇમ થાય છે, કૃત્ય થાય છે તો એને આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. હવે આનો મતલબ આપણે સમજીએ કે કોઈ પણ દેશ હોય એમણે પોતપોતાની રીતે કંઈક ને કંઈક કાયદાઓ બનાવી રાખેલા હોય કે દરિયાની અંદર કેટલા કિલોમીટર સુધી અથવા કેટલા નોટિકલ માઇલ સુધી કોઈ ગુનો બનશે તો એને પોતાના દેશના કાનૂન પ્રમાણે સજા થશે. તો આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજના વખતમાં આ આઈપીસી આવેલું હતું અને અંગ્રેજોએ 1878માં એક કાનૂન બનાવેલો હતો અને એમાં શરૂઆતમાં એવી લિમિટેશન રાખેલી હતી કે પોતાના દેશથી 3 નોટિકલ માઇલ સુધીમાં જો કોઈ ક્રાઇમ થાય છે તો એને પોતાના દેશના કાનૂન પ્રમાણે સજા કરવાની. અને ભારતમાં અંગ્રેજનું શાસન હતું એટલે એ 1878નો કાયદો ભારતમાં પણ લાગુ કરેલો હતો. તો શરૂઆતમાં જે લિમિટ રાખેલી હતી એ 3 નોટિકલ માઇલ હતી અને આગળ જતા એ લિમિટને એક્સટેન્ડ કરતા કરતા અત્યારે જે નિયમ છે એ અત્યારે નિયમ 12 નોટિકલ માઇલનો છે. એટલે કે ભારતીય જમીન સરહદથી લઈ અને દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી કોઈ પણ કૃત્ય થાય છે જે ગુનો કહેવાય છે તો એ ગુના બદલ જે તે વ્યક્તિને આઈપીસી મુજબ સજા કરવાની રહેશે. 12 નોટિકલ માઇલ પછીના કોઈ દરિયાઈ વિસ્તારની અંદર મતલબ કે મધ દરિયે કોઈ ક્રાઇમ થાય છે તો એને આઈપીસી મુજબ સજા નહીં થાય, મતલબ કે એના માટે ઇન્ટરનેશનલ લો કામ કરશે. પરંતુ 12 નોટિકલ માઇલ સુધી ભારતનું જ્યુરિસ્ડિક્શન રહેશે અને આમાં જો કંઈ ક્રાઇમ થશે તો આઈપીસી મુજબ સજા થશે. આ નોટિકલ માઇલ એ દરિયાઈ અંતર માપવા માટેનો એકમ છે અને 1 નોટિકલ માઇલ એટલે કે 1.852 કિલોમીટર એ આપણે સૌ જાણીએ છીએ. તો એક વસ્તુ આપણે સમજ્યા કે ભારતીય વિસ્તારમાં જો ક્રાઇમ થશે તો આઈપીસી મુજબ સજા લાગુ પડશે. અચ્છા, ભારતીય વિસ્તારમાં કેવા વ્યક્તિઓને સજા થઈ શકશે, કેવા વ્યક્તિઓથી આપણો મિનિંગ છે કે માત્ર આ જે જોગવાઈ છે એ ભારતીય નાગરિક હોય એને જ લાગુ પડશે કે પછી વિદેશી વ્યક્તિ જે ભારતની અંદર આવેલા છે એમને પણ લાગુ પડશે? તો અહીંયા આગળ આપણો જવાબ છે કે ભારતીય વિસ્તારમાં ભારતીય નાગરિકને તો સજા થાય જ, એને તો મૂકવામાં નહીં જ આવે. એની સાથોસાથ જે વિદેશી વ્યક્તિ ભારતમાં અત્યારે વસવાટ કરી રહ્યો છે, એ ફરવા આવ્યો હોય, એજ્યુકેશન માટે આવ્યો હોય, રિસર્ચ માટે આવ્યો હોય કે એક્સ વાય ઝેડ કોઈ કારણ સાથે આવેલો હોય, વિદેશી વ્યક્તિ માની લો કે ભારતમાં કોઈ કૃત્ય કરશે, ગુનો ગણાશે તો આઈપીસી મુજબ એને સજા કરવામાં આવશે. તો વિદેશી જે નાગરિક છે એને પણ લાગુ પડશે અને જે ભારતીય નાગરિક છે એને પણ લાગુ પડશે, એ પ્રકારની વાત છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. દાખલા તરીકે જે 26/11 હુમલો થયેલો હતો અને એમાં કસાબ સહિત જે આતંકવાદીઓ ભારતમાં આવેલા હતા, હવે એ ભારતીય વિસ્તારમાં આવી અને ક્રાઇમ કર્યો, મુંબઈની અંદર અલગ અલગ જગ્યાએ એમણે આતંક ફેલાવ્યો, હવે એ હતા પાકિસ્તાની નાગરિક, ભારતની ભારતીય વિસ્તારમાં આવીને ક્રાઇમ કર્યો, તો આઈપીસી એમ કહે છે કે એની સામે આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. અને આપણે સૌ જાણ્યું કે એ કસાબને ફાંસી આપવામાં આવી હતી, આઈપીસી મુજબ કાર્યવાહી કરવામાં આવેલી હતી. એવું નહોતું કર્યું કે પાકિસ્તાની કાયદા પ્રમાણે એની સામે કાર્યવાહી ચલાવવામાં આવી, કેમ કે વિસ્તાર તો ભારતીય હતો. એ જ રીતે તમે જુઓ કે વર્ષ 2001ની અંદર 13 ડિસેમ્બરના દિવસે જે ભારતીય સંસદ ઉપર હુમલો થયો, અફઝલ ગુરુ જેમાં પકડવામાં આવ્યો હતો, તો એને પકડ્યા પછી આઈપીસી મુજબ સજા કરવામાં આવી. એ પાકિસ્તાની નાગરિક હોવા છતાં પાકિસ્તાનના કાયદા મુજબ કાર્યવાહી નહોતી ચલાવી, એને ભારતીય કાયદા પ્રમાણે કાર્યવાહી ચલાવી. શા માટે?
તો કે એ વિસ્તાર તો ભારતનો હતો. એટલે અહીંયા શું આખી એક સિસ્ટમ રહેલી છે કે નાગરિક કોઈ પણ દેશનો હોય, ઇટ ડઝન્ટ મેટર કયા વિસ્તારની અંદર જઈ અને એમણે ક્રાઇમ કર્યું એ મેટર કરે છે. એટલે કે ભારતીય વિસ્તારમાં ભારતીય નાગરિક કોઈ ક્રાઇમ કરે કે વિદેશી વ્યક્તિ ક્રાઇમ કરે, એને આઈપીસી મુજબ સજા કરવાની. વિદેશી વ્યક્તિને એ જે તે દેશમાંથી આવ્યો છે એના કાનૂન પ્રમાણે સજા નહીં કરવાની, એમ આઈપીસી કહે છે. એમ કલમ નંબર 2 કહે છે આપણને. એનો અર્થ એ થયો કે માની લો કે સાહેબ આ ભારતીય જે દરિયાઈ સીમા લાગુ પડે છે 12 નોટિકલ માઇલ સુધી ભારતનું જુરિસ્ડિક્શન લાગુ પડે છે. હવે એમાં કોઈ એક જહાજ માની લો કે પસાર થાય છે. હવે આ જહાજ માની લો કે ચાઇના વાળાનું છે, એમાં રહેલા નાગરિકો અમેરિકાના છે, ચાઇનાના છે, અને ત્યાં આગળ કોઈ કૃત્ય થાય છે, કોઈ ગુનો બને છે, તો એ જગ્યાએ ભારતના કાનૂન પ્રમાણે અહીંયા આગળ કાર્યવાહી થશે. એ ચાઇનામાં ભલે રજીસ્ટર્ડ થયેલું છે, એમાં નાગરિકો રહેલા છે, ભલે અન્ય દેશના છે, પરંતુ વિસ્તાર કોનો છે? તો કે ભારતીય વિસ્તાર છે. તો ખાસ યાદ રાખવાનું છે કે વિસ્તાર મેટર કરે છે, એમાં રહેલા વ્યક્તિઓ નાગરિકો મેટર કરતા નથી. તો વન સેકન્ડ, કે બીજા નંબરની જે કલમ છે એ શું કહે છે કે ભારતમાં થયેલા ગુના માટે એ નાગરિક કોઈ પણ હોય, ભારતમાં થયેલા ગુના માટે આઈપીસી મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ આમાં કેટલાક અપવાદો રાખવામાં આવેલા છે અને એ અપવાદો કયા કયા છે કલમ નંબર 2 અંતર્ગત એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અપવાદ આપણે એને કહેશું કે જેમાં તમામને એ લાગુ પડશે, પરંતુ કેટલીક કન્ડિશનની અંદર અમુક વ્યક્તિઓને લાગુ નહીં પડી શકે, તો એને આપણે અપવાદ તરીકે ઓળખશું. અપવાદનો મતલબ શું થશે કે જે નિયમો જે કાનૂન બધાને લાગુ પડે, અમુક વ્યક્તિઓને લાગુ નહીં પડે, એને અપવાદ કહેશું. તો કલમ નંબર 2 એમ કહે છે કે આઈપીસી આપણને સૌને લાગુ પડે, વિદેશી નાગરિકોને લાગુ પડે, પણ કેટલાક પદાધિકારીઓને લાગુ નહીં પડી શકે. તો આપણે સૌ જાણીએ છીએ કે સાહેબ રાષ્ટ્રપતિ જે હોય એ અને એ જ રીતે દરેક રાજ્યના જે રાજ્યપાલ હોય એમને ભારતીય બંધારણનો એક અનુચ્છેદ છે 361(2) એ અંતર્ગત વિશેષ અધિકાર રહેલો છે, વિશેષ છૂટછાટ રહેલી છે. તો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક કહેવાય, રાજ્યપાલ રાજ્યના પ્રથમ નાગરિક કહેવાય, તો એ જ્યાં સુધી પોતાના પદ ઉપર હોય ત્યાં સુધી ફોજદારી કાર્યવાહી શરૂ નથી કરી શકાતી, મતલબ કોઈ પણ અદાલતમાં એની સામે કેસ શરૂ નથી કરી શકાતો, એ જ રીતે એમની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ નથી કરી શકાતો. હા, દિવાની બાબત માટે કાર્યવાહી થઈ શકે. દિવાની બાબત માટે એમને 60 દિવસ અગાઉ નોટિસ આપી અને પ્રક્રિયા શરૂ કરી શકાય. ફોજદારી ગુનાઓ બાબત એમને રક્ષણ મળેલું છે. ખાસ યાદ રાખો કે જ્યાં સુધી પદ ઉપર હોય ત્યાં સુધી કાર્યવાહી ન થઈ શકે, એ સિવાય કાર્યવાહી થઈ શકે, મતલબ પદ ઉપરથી રિટાયર્ડ થયા પછી કાર્યવાહી વાજતે ગાજતે શરૂ કરી શકાય. તો ઘણા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન થતું હોય છે કે સાહેબ એવું કેમ કે ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યપાલ છે તો એમને આ પ્રકારની વિશેષ છૂટછાટ શા માટે, ફોજદારી કાર્યવાહી કેમ ન કરી શકાય, અથવા તો ફોજદારી ગુનો માનો કે ગંભીર પ્રકારનો હોય તેમ છતાં કાર્યવાહી ન થઈ શકે. તો આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે એનો મતલબ શું થશે. જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણતા હોય છે એમને એ એક્ઝામ્પલ કદાચ ખ્યાલ હશે કે જ્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો 6 ડિસેમ્બર 1992 દિવસે, તો 6 ડિસેમ્બર 1992 દિવસે જ્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો, મતલબ બાબરી મસ્જિદનો ઉપરનો એક ભાગ હતો એ તોડી પાડવામાં આવ્યો, એ ટાઈમે ઉત્તર પ્રદેશમાં જે મુખ્યમંત્રી હતા એનું નામ હતું કલ્યાણસિંહ. આ કલ્યાણસિંહ બીજેપીમાંથી બિલોંગ કરતા હતા, બીજેપી વતી એ મુખ્યમંત્રી હતા. બાબરી મસ્જિદ જે તોડી પાડવામાં આવી એમાં આરએસએસના કાર્યકર્તાઓ હતા, ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદના હતા, શિવસેનાના કાર્યકર્તાઓ હતા, અને આપણે સૌ જાણીએ છીએ કે આરએસએસ છે એની એક રાજકીય સંસ્થા છે બીજેપી. તો કલ્યાણસિંહે એ સમયે કોઈ સ્ટ્રિક્ટ એક્શન ન લીધી અને જે કાર્યકર્તાઓ ત્યાં ભેગા થયેલા હતા એમને વિખેરવાનો પોલીસને આદેશ ન આપ્યો, મતલબ એકદમ હળવી કાર્યવાહી રાખી, કડક કાર્યવાહી ન રાખી. બાબરી મસ્જિદ તૂટી અને ત્યાર પછી બીજે દિવસથી કોમી રમખાણ દેશભરમાં ફાઇટા અને સેંકડોની સંખ્યામાં હત્યાઓ થઈ. એ જે હત્યાઓ થઈ એની પાછળ સુપ્રીમ કોર્ટે કલ્યાણસિંહને જવાબદાર તો ગણાવ્યો અને કલ્યાણસિંહની સામે પણ ચાર્જશીટ ફાઇલ કરવાનો પોલીસને આદેશ કર્યો. હવે એ દરમિયાન કલ્યાણસિંહ બની ગયા રાજસ્થાનના રાજ્યપાલ. તો જ્યાં સુધી પોતે રાજસ્થાનના રાજ્યપાલ રહ્યા ત્યાં સુધી એની સામે કાર્યવાહી ન કરવામાં આવી. જોકે હવે તેનું નિધન થઈ ગયું છે તો કોઈ ચિંતા તો છે એમના માટે, પણ કહેવાનો મતલબ એમ છે
કે કોઈ રાજ્યપાલ બને કે રાષ્ટ્રપતિ બને એની અગાઉ એમણે કોઈ ક્રાઇમ કરેલો હોય અથવા કોઈક રીતે જવાબદાર હોય તો જ્યાં સુધી પોતે પદ ઉપર હોય ત્યાં સુધી કાર્યવાહી થઈ શકતી નથી. હા, એવું બની શકે કે પોતે પદ ઉપર હોય અને ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો કરે તો સૌથી પહેલી કાર્યવાહી તો એમને દૂર કરવાની થઈ શકે. પ્રક્રિયા લાવીને રાષ્ટ્રપતિને દૂર કરી શકે, રાજ્યપાલને તો ગમે ત્યાં રાષ્ટ્રપતિ દૂર કરી શકે. એક વખત દૂર કરી દેવામાં આવે ત્યાર પછી આરામથી ફોજદારી કાર્યવાહી ચલાવી શકે, પણ જ્યાં સુધી પદ ઉપર હોય ત્યાં સુધી કોઈ પણ અદાલતમાં એની સામે કાર્યવાહી સ્ટાર્ટ ન કરી શકે. તો રાષ્ટ્રપતિ રાજ્યપાલને મળેલા વિશેષ અધિકાર છે. ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ કે દરેક જે રાજ્ય હોય, દરેક જે દેશ હોય એ પોતાની રીતે સાર્વભૌમ હોય અને એના જે વિદેશી વડાઓ હોય, મતલબ કે રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રાધ્યક્ષ હોય, વડાપ્રધાન હોય, તો એમની સામે ભારતીય ફોજદારી સંહિતા મુજબ કાર્યવાહી ન કરી શકાય. તો વિદેશી જે વડાઓ છે એમની સામે આઈપીસી મુજબ કાર્યવાહી ન ચલાવી શકાય. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે પાકિસ્તાનના જે વડાપ્રધાન હોય કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હોય એ ભારત દેશ વિશે માનો કે એ પ્રકારની બાબતો રજૂ કરે કે જેનાથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે, જેને આપણે ભારતની બદનક્ષી પણ કહી શકીએ અથવા તો આપણે થોડું આગળ વધી અને રાજદ્રોહ પણ કહી શકીએ, તો 124 કેપિટલ એ લાગુ કરી શકાય. પરંતુ અહીંયા એમ કહે છે કે વિદેશી જે વડા હોય, વિદેશી જે રાષ્ટ્રાધ્યક્ષ હોય એની સામે આઈપીસી મુજબ કાર્યવાહી ચલાવી શકાતી નથી. મતલબ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઉપર 124 એ મુજબ કાર્યવાહી ન કરી શકાય. શા માટે? તો કે ભાઈ એ જે તે સાર્વભૌમ દેશના વડા છે એટલા માટે. હા, ભારતને નુકસાન જો એનાથી થયું હોય, કોઈ વિદેશી વડા છે એના કોઈ સ્ટેટમેન્ટથી અથવા તો એના કોઈ કૃત્યથી ભારતને નુકસાન થયું હોય, તો ભારત અન્ય રીતે એની સાથે કામ કરી શકે, જેમ કે એની સાથે સમજૂતી ન કરે, એની સાથે વિદેશી રિલેશન ન રાખે, પણ આઈપીસી મુજબ કાર્યવાહી ચલાવી ન શકે બસ. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે કહી શકીએ કે વિદેશી જે રાજદૂત છે એની સામે કાર્યવાહી ન ચલાવી શકાય. એટલે કે વિદેશી રાજદૂત એટલે કે વિદેશ તરફથી એનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતમાં જે વ્યક્તિને નોકરી રાખવામાં આવેલા છે એવા વ્યક્તિ છે, તો એ વિદેશનું પ્રતિનિધિત્વ કરે છે અને એ દરમિયાન એમનાથી કોઈ ક્રાઇમ થઈ જાય છે, કોઈ કૃત્ય થઈ જાય છે, કોઈ સ્ટેટમેન્ટ આપી દે છે, તો આઈપીસી મુજબ કાર્યવાહી નહીં કરી શકાય. હા, એવું થઈ શકે જે તે દેશને કહી શકે ભારત અને એ એ વ્યક્તિને અહીંથી નોકરીમાંથી દૂર કરાવી શકે. વિદેશમાં કદાચ એ સરકાર ઈચ્છે તો એની સામે કાર્યવાહી કરી શકે, પરંતુ ભારત આઈપીસી મુજબ કાર્યવાહી કરી શકતો નથી. ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના જે પદાધિકારીઓ રહેલા છે, તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન આપણે સૌ જાણીએ છીએ કે આ એક એવી સંસ્થા છે કે જેમાં 193 જેટલા દેશ મેમ્બર્સ છે અને યુનોના પદાધિકારીઓએ, અધિકારીઓએ અથવા યુનોની જે બીજી અન્ય કેટલીક સંસ્થાઓ છે એની સાથે સંકળાયેલી, એમાં અનેક દેશોની સાથે કામ લેવાનું થાય અને એ દરમિયાન માની લો કે એવું કોઈ કૃત્ય થઈ જાય છે કે જે અન્ય દેશની અંદર એ ગુનાની યાદીમાં આવતું હોય, તો આમની સામે કાર્યવાહી કરી શકાતી નથી, એમને વિશેષ છૂટછાટ છે. તો વિદેશી વડાઓ, એ જ રીતે રાજદૂત, એ જ રીતે યુનોના પદાધિકારીઓ, આપણા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, આ બધાને કેટલીક છૂટછાટ છે. એ જ રીતે યાદ રાખો કે યુદ્ધ કેદી જે પકડાય છે, આપણે 5 નંબરની અંદર લખી શકીએ કે યુદ્ધ કેદી તરીકે જે વ્યક્તિ પકડાય છે એ વ્યક્તિની સામે આઈપીસી મુજબ કાર્યવાહી ન કરી શકાય. અને હવે તો એ પ્રકારની સંધિ પણ થઈ ગઈ છે જેને આપણે જીનીવા સંધિ કહીએ, છેલ્લે 1945માં થઈ. આ જીનીવા સંધિ એમ કહે છે કે જે યુદ્ધની અંદર પકડાયેલો વ્યક્તિ છે એ ગુનેગાર એટલા માટે નથી કારણ કે એ વ્યક્તિ જે તે દેશ પ્રત્યે વફાદારી દાખવી અને લડવા માટે આવેલો છે, પોતાની ફરજ નિભાવે છે, તો યુદ્ધ કેદીને બને એટલી ઝડપથી જે તે દેશને સોંપી દેવું એ પ્રકારની જોગવાઈ છે. એટલે કે માની લો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને પાકિસ્તાનમાંથી આપણે કોઈ વ્યક્તિને પકડીએ, તો એ જે વ્યક્તિ યુદ્ધ કેદી તરીકે પકડાય છે એને આઈપીસી મુજબ કાર્યવાહી કરી અને સજા ન સંભળાઈ શકાય. હા, એના માટે એવું પણ થઈ શકે કે જે તે દેશને સોંપવામાં ન આવે તો માર્શલ કોર્ટ અંતર્ગત એને સજા થઈ શકે, એટલે કે સૈન્ય કાયદા અંતર્ગત એને સજા થઈ શકે, પણ આઈપીસી એને લાગુ ન થઈ શકે, એ પ્રકારની જોગવાઈ છે. એ જ રીતે માની લો કે યુદ્ધ જહાજ કોઈ પકડાય છે, જે તે દેશમાં રજીસ્ટર્ડ થયેલું જે યુદ્ધ જહાજ છે
એને જો પકડવામાં આવે તો એને પણ આઈપીસી લાગુ નથી થઈ શકતું. એનો મતલબ એ થયો કે હમણાં આપણે જે સમજી ગયા કે આ ભારતીય ટેરેટરી છે અને એના 12 નોટિકલ માઇલની અંદર કોઈ જહાજ આવે છે અને એમાં ક્રાઇમ થાય છે તો આઈપીસી લાગુ થશે, ચોક્કસ થશે. પરંતુ માની લો કે એ જે જહાજ છે એ યુદ્ધ જહાજ છે, સપોઝ અહીંયા આગળ જે જહાજ આવ્યું એ યુદ્ધ જહાજ છે અને એમાં એ જહાજમાં કોઈ ક્રાઇમ થાય છે તો એને આઈપીસી મુજબ સજા નહીં થઈ શકે. એ જહાજ જે દેશમાં રજીસ્ટર થયેલું હશે એના કાનૂન પ્રમાણે એને સજા થઈ શકશે. તો આ ખાસ યાદ રાખો. નંબર બે, કે આ યુદ્ધ જહાજ એક વખત ભારતીય દરિયા કિનારે આવી જાય અને પછી જો એ ક્રાઇમ કરે તો એને આઈપીસી લાગુ થશે. મેં તમને શું કીધું કે આઈપીસી અંતર્ગત તમને પહેલા ચેપ્ટરમાં એવા સવાલ પૂછાશે કે નીચેનામાંથી કેવા સંજોગમાં આઈપીસી લાગુ થશે, કેવા સંજોગમાં નહીં થાય. તો ખાસ યાદ રાખો કે યુદ્ધ જહાજ 12 નોટિકલ માઇલમાં હશે અને કોઈ ક્રાઇમ થશે તો આઈપીસી મુજબ સજા નહીં કરવાની, કેમ કે યુદ્ધ જહાજ છે. સામાન્ય વ્યાપારી જહાજ જો હોય અથવા અન્ય પરિવહન જહાજ હોય કે જે માલ સામાન અથવા વ્યક્તિઓની પરિવહન કરે છે તો એને આઈપીસી લાગુ થશે, યુદ્ધ જહાજ હોય તો લાગુ નહીં થાય. માની લો કે આ યુદ્ધ જહાજ એક વખત ભારતમાં આવી જાય છે, ભારતીય દરિયા કિનારે લાંગરી દેવામાં આવે છે, ત્યાર પછી ક્રાઇમ થાય તો હા આઈપીસી મુજબ કાર્યવાહી થઈ શકે. માની લો કે કોઈ ભારતીય વ્યક્તિ છે એ આ યુદ્ધ જહાજમાં જાય અને ત્યાં આગળ જઈ અને ક્રાઇમ કરે, માનો કે 2-5-10 નું માનો કે ખૂન કરીને આવતો રહે, તો એ જે વ્યક્તિ છે જે ભારતીય નાગરિક છે, જે યુદ્ધ જહાજ જે વિદેશનું છે અને ત્યાં આગળ જઈ અને ક્રાઇમ કરી આવે તો એ જે વ્યક્તિ છે ભારતીય વ્યક્તિ એને આઈપીસી મુજબ કાર્યવાહી કરી અને સજા કરવામાં આવશે. તો આ અલગ અલગ કેસ આપણે યાદ રાખવાના રહેશે. તો કલમ નંબર 2 આપણે ભણ્યા, કલમ નંબર 2 અંતર્ગત જે અપવાદ છે એની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ કલમ નંબર 3. મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એમને કલમ નંબર 3 અને કલમ નંબર 4 એમાં સૌથી વધારે કન્ફ્યુઝન હોય છે અને આજે આપણે આ કન્ફ્યુઝન દૂર કરી દેવાનું છે. કલમ નંબર 3 શું કહે છે? તો કે ભારત બહાર થયેલા કૃત્ય, ભારત બહાર થયેલા કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેને આઈપીસી લાગુ થશે. તો કલમ નંબર 3 નો ટાઇટલ છે કે ભારત બહાર થયેલા કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેને આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. હું તમને 2-3 એક્ઝામ્પલ આપું એટલે તમને એકદમ ગણે ઉતરી જાય અને સરળતાથી તમને સમજાઈ જાય. પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ કે કેટલાક દિવસો અગાઉ ન્યૂઝપેપરની અંદર એક મેટર આવેલી હતી કે કોઈ અન્ય એક દેશ હતો અને એ દેશમાં આવેલી કોઈ બેંક હતી. ભારતીય નાગરિકે શું કર્યું કે એ બેંક પાસેથી લોન લીધી. કોઈ કંપની ચલાવતો હશે, XYZ હશે, તો એ કંપની એ ભારતીય વ્યક્તિએ શું કર્યું કે વિદેશમાં રહેલી બેંક પાસેથી લોન લીધી. લોન લીધા પછી એના જે હપ્તાઓ આવે એ ભરપાઈ ન કરે, મતલબ કે લોન ભરપાઈ ન કરે, એટલે એ વિદેશી જે બેંક હતી એમણે ભારત સરકારને રિક્વેસ્ટ કરી કે એ વ્યક્તિની સામે કાર્યવાહી ચલાવવામાં આવે. તો અહીંયા શું થયું કે ક્રાઇમ તો થયો, ક્રાઇમ શું થયો કે લોન લેવામાં આવી ભરપાઈ કરવામાં ન આવી. અચ્છા, એ ક્રાઇમ કઈ જગ્યાએ થયો? વિદેશમાં, મતલબ કે લોન લેવાની હતી વિદેશમાં, ભારતીય વ્યક્તિએ એ શું કર્યું કે લોન ભરપાઈ ન કરી. તો અહીંયા આગળ એવું માનવામાં આવશે, ભારત સરકાર એવું માની લેશે કે એ લોન માની લો કે ભારતમાં લેવામાં આવી હોત અને ભારતમાં ભરપાઈ ન કરવામાં આવી હોત તો સજા તો થાત. તો ભારત બહાર થયેલા કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેને આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. તો એ જે ભારતીય વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે એ કલમ નંબર 3 મુજબ કરવામાં આવે. બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે 26/11 નો જે હુમલો થયો, કસાબવાળો હુમલો, તો એ દરમિયાન કેટલાક આતંકવાદીઓ વિદેશમાં બેઠા બેઠા એનું ગુનાહિત કાવતરું બનાવતા હતા. એટલે કે ગુનાહિત કાવતરું એટલે કે એક પ્રકારે ગુનો કરવાનું પ્લાનિંગ. આ ગુનાહિત કાવતરું બન્યું કઈ જગ્યાએ? તો કે પાકિસ્તાનમાં, એટલે કે ભારતની બહાર બન્યું.
કલમ નંબર 120 કેપિટલ એ એમ કહે છે કે ગુનાહિત કાવતરું કોને આપણે કહી શકીએ, અને કેપિટલ બી જે રહેલો છે 120 એ એમ કહે છે ગુનાહિત કાવતરાની શિક્ષા કેટલી થઈ શકે. તો ગુનાહિત કાવતરું કરવું એ પોતાની રીતે એક ક્રાઇમ છે. તો ગુનાહિત કાવતરું બન્યું પાકિસ્તાનમાં, મતલબ ભારતની બહાર. હવે માનો કે ભારતે એની કાર્યવાહી કરવી હોય તો કલમ નંબર 3 એમ કહે છે કે ભારત બહાર થયેલી કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે. તો માની લો કે આ કોઈ એક્સ વાય ઝેડ નામનો એક આતંકવાદી છે જે ભારતની વિરુદ્ધમાં આ કાવતરામાં સામેલ હતો, તો ભારતીય એજન્સીને માનો કે પકડી લઈ આવે તો એને આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. એટલે શું થયું કે ભારત બહાર થયેલ ગુના અથવા તો કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે. ત્યાર પછી ત્રીજો એક એક્ઝામ્પલ આપો કે એવા કૃત્ય જો વિદેશમાં કરવામાં આવે, એવા કૃત્ય જે વિદેશમાં કરવામાં આવે, ખાસ સમજો, વિદેશમાં કદાચ એને ગુનો ગણવામાં નથી આવતો પરંતુ ભારતમાં એને ગુનો ગણી શકાય. વન્સ અગેન, એવા કૃત્ય કરવામાં આવે વિદેશમાં કે જે ત્યાં આગળ એ જે તે દેશમાં કદાચ ગુનો નથી પરંતુ ભારતમાં જો એ કરવામાં આવ્યું હોય તો ગુનો ચોક્કસ ગણી શકાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે કોઈ એક હિન્દુ વ્યક્તિ છે, એ જાય છે હોંગકોંગમાં, અને હોંગકોંગમાં જઈને શું કરે છે તો કે એક છોકરી સાથે મેરેજ કરે છે કે જેની ઉંમર કેટલી છે, તો કે માની લો કે 16 વર્ષની છે. 16 વર્ષની યુવતી સાથે ત્યાંથી મેરેજ કરીને ભારતમાં આવે છે. હવે ભારતમાં અન્ય કોઈ વ્યક્તિ છે, કોઈ પાડોશી વ્યક્તિ છે, અને ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ એવી યુવતી સાથે પરણી રહ્યો હશે કે જે 16 વર્ષથી નાની ઉંમરની છે, નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દેશે. હવે અહીંયા આગળ આ જે વ્યક્તિ હોંગકોંગ ગયો તો માની લો કે એનું નામ છે એબીસી, એબીસી વ્યક્તિને પોલીસ પકડશે, કોર્ટમાં લઈ જશે, તો એબીસી નામનો વ્યક્તિ એમ નહીં કહી શકે કે ભાઈ મેં તો મેરેજ ક્યાં કર્યો, હોંગકોંગમાં કર્યો, અને હોંગકોંગમાં 16 વર્ષની યુવતી સાથે મેરેજ કરવા એ ગુનો તો નથી, મેં ભારતમાં ક્યાં મેરેજ કર્યો. તો ભારત સરકાર તરત કહેશે કે નહીં ભાઈ, એવું નહીં ચાલે. ભારતમાં નિયમ એમ છે કે હિન્દુ ધર્મમાં 18 વર્ષથી નાની ઉંમરની યુવતી સાથે મેરેજ ન કરી શકાય. તો એનો મતલબ એ છે કે કૃત્ય કર્યું, હોંગકોંગમાં મેરેજ કર્યા, હોંગકોંગમાં કદાચ ગુનો નથી પરંતુ ભારતમાં તો એને ગુનો ગણાય છે, તો એવું ધારીને ચાલશે કે માની લો કે આ કૃત્ય ભારતમાં થયું હોત તો એને આઈપીસી લાગુ થાત. તો અહીંયા આ કેસમાં આઈપીસી લાગુ કરી શકાય. ભારતનો નિયમ છે કે બહુપત્નિત્વ ન રાખી શકે હિન્દુ ધર્મની અંદર, અને માની લો કે આ એબીસી નામનો વ્યક્તિ જેને ઓલરેડી ભારતમાં એક પત્ની છે, હોંગકોંગમાં ગયો, બીજા મેરેજ કરીને આવ્યો, બીજા મેરેજ કર્યા, એ યુવતીની માની લો કે ઉંમર 20 વર્ષ છે, એટલે ઉંમર સંબંધી તો અહીંયા આગળ પ્રશ્ન નથી, ઉંમર સંબંધી તો વેલિડ છે, પરંતુ બીજા મેરેજ તો કર્યો. હવે એ વ્યક્તિ ભારતની અંદર આવ્યો, ભારતમાં એની સામે કાર્યવાહી થઈ, તો એ વ્યક્તિ એવું નહીં કહી શકે કે મેં બીજા મેરેજ તો હોંગકોંગમાં કર્યા, ભારતમાં ક્યાં કર્યા. એટલે કે ભારત બહાર થયેલા એવા કૃત્ય કે જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તો એને કલમ નંબર 3 લાગુ પડશે. તો આ એક્ઝામ્પલ ઉપરથી તમને એ ખ્યાલ આવી ગયો હશે કે કલમ નંબર 3 એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. તો અહીંયા આગળ વન્સ અગેન કે એવા વિદેશમાં થયેલા કૃત્ય અથવા ક્રાઇમ છે જેની ભારતમાં કાર્યવાહી શરૂ કરી શકાય. તો 26/11 એક્ઝામ્પલ લીધો કે ગુનાહિત કાવતરું બન્યું ક્યાં આગળ, વિદેશમાં, પરંતુ ભારતમાં એ ગુનાની અસર થઈ તો ભારત એની ઇન્સાફી કાર્યવાહી ચોક્કસ કરી શકે. અહીંયા આગળ કૃત્ય બને છે વિદેશમાં, એની અસર ક્યાં આવી, ભારતની અંદર આવી, તો ભારતમાં ચોક્કસ ઇન્સાફી કાર્યવાહી કરી શકે, આઈપીસી મુજબ એને સજા કરી શકાય. ત્યાર પછી કલમ નંબર 4 જે રહેલી છે એ શું કહે છે તો કે ભારતના રાજ્ય ક્ષેત્ર બહાર થયેલા ગુના માટે આઈપીસી લાગુ થશે. તો યાદ રાખો કલમ નંબર 3 અને કલમ નંબર 4 એ સ્પેશિયલી એની સાથે ડીલ કરે છે કે વિદેશમાં થયેલા ગુના માટે કઈ રીતે આઈપીસી લાગુ કરી શકાય. તો કલમ નંબર 3 અને કલમ નંબર 4 એ બંનેનો ઉદ્દેશ આમ લગભગ એક સમાન જેવો છે, માત્ર કન્ડિશન્સ થોડી થોડી અલગ છે. કલમ નંબર 3 આપણે એકવાર રિફ્રેશ કરીએ એકદમ ઝડપથી, તો એવા મોટાભાગના કૃત્યો કે જેની અસર ભારત સુધી પહોંચી હોય એના માટે કલમ નંબર 3 મુજબ ઇન્સાફી કાર્યવાહી થઈ શકે.
કલમ નંબર 4 શું કહેવા માંગે છે સમજો કે ભારતના રાજ્ય ક્ષેત્ર બહાર થયેલા ગુનાઓ અને એના માટે અલગ અલગ ત્રણ બાબત કલમ નંબર 4 માં આપેલી છે. પહેલી બાબત એમ કહે છે કે ભારતીય નાગરિકે વિદેશમાં ગુનો કર્યો હોય તો આઈપીસી મુજબ સજા કરી શકાય. દાખલા તરીકે માની લો કે કોઈ એબીસી નામનો વ્યક્તિ છે, આ ભારતીય નાગરિક છે, ઇન્ડિયન છે. હવે આ વ્યક્તિ જાય છે નેપાળમાં પોતે રહે છે, અભ્યાસ કરે છે, અથવા તો એક્સ વાય ઝેડ રીઝન સાથે ગયેલો છે, અથવા ફરવા માટે ગયેલો છે. અને એ દરમિયાન માની લો કે નેપાળમાં કોઈ વ્યક્તિ છે એને નુકસાન પહોંચાડે છે, અથવા એને મારે છે, અથવા તો માની લો કે ત્યાં ચોરી કરે છે, અથવા માની લો કે કોઈનું ખૂન કરે છે. ભારતીય નાગરિક વિદેશમાં ગયો, એક્સ વાય ઝેડ કોઈ એને ક્રાઇમ કર્યો અને ત્યાંથી ઝડપથી એ ભારતની અંદર પહોંચી ગયો. ભારતમાં આ એબીસી નામનો વ્યક્તિ આવી ગયો રિટર્ન. હવે કન્ડિશન શું થશે? તો કે બે કન્ડિશન છે. એક કે આ જે વ્યક્તિ છે એબીસી એ ખરેખર ગુનેગાર કોનો છે? એ ભારતનો છે. તો કે નહીં, ભારતને તો નુકસાન પહોંચાડ્યું નથી, ભારતના નાગરિકને નુકસાન નથી પહોંચાડ્યું. આ એબીસી નામનો વ્યક્તિ ખરેખર ગુનેગાર છે નેપાળનો. તો આગળ પહેલી કન્ડિશન એ થશે કે નેપાળ છે એ ભારત સરકારને રિક્વેસ્ટ કરશે કે આ એબીસી છે એ અમારો શિકાર છે અને તમે અમને સોંપી દો, અમારો ગુનેગાર છે, અમારા નાગરિકની હત્યા કરેલી છે. તો ભારત સરકાર શું કરશે? એને પ્રત્યાર્પણ કરશે, એટલે કે નેપાળને સોંપી દેશે અને નેપાળ પોતાના કાયદા કાનૂન મુજબ એબીસી સામે કાર્યવાહી કરશે, સજા કરશે. જે અત્યારે વિજય માલ્યાના કેસમાં જે થઈ રહ્યું છે એ વસ્તુ છે કે વિજય માલ્યા ભારતની અંદર જે ફુલેકુ કરીને જતો રહ્યો બેંકની અંદર, ઇંગ્લેન્ડમાં જતો રહ્યો, ઇંગ્લેન્ડની નાગરિક તેમની પાસે રહેલી હતી. તો ભારત સરકાર ઇંગ્લેન્ડને રિક્વેસ્ટ કરે છે કે તમે એ ભારતને સોંપી દો, ભારતમાં એમણે ક્રાઇમ કરેલો છે. તો બે દેશ વચ્ચે માની લો કે પ્રકારની સંધિ છે, પ્રત્યાર્પણ સંધિ જેને કહેવાય, બે દેશ વચ્ચેની સમજૂતી છે કે એકબીજાના દેશમાં ક્રાઇમ કરીને માનો કે એ અન્ય દેશમાં જતા રહે છે તો એને પાછા સોંપી દેવાનું. તો એક તો આ એક રસ્તો છે પ્રત્યાર્પણ. બીજો રસ્તો, માની લો કે નેપાળની સાથે પ્રત્યાર્પણ સંધિ નથી, ભારત સરકાર એમને સોંપવા નથી ઈચ્છતી. તો અહીંયા આગળ શું થશે કે ભારત સરકાર એબીસીને છોડી નહીં દે કે ભાઈ તે નેપાળમાં ક્રાઇમ કર્યો, ભારતને તો કોઈ નુકસાન કર્યું નથી, જા તું ઘરે જતો રહે, એમ તો નહીં કે ભારત સરકાર એમ કહેશે કે બેટા તને નેપાળ મુજબ મારો કે કાર્યવાહી ન ચાલે તો આઈપીસી તો છે જ, આઈપીસી મુજબ કાર્યવાહી ચલાવવામાં આવશે, એવું માની લેવામાં આવશે કે ખૂન ભારતની અંદર થયેલું છે. અહીંયા આગળ એક ખાસ બાબત એ નોંધવાની છે કે હંમેશા જ્યારે કોઈ એક ગુનો રજીસ્ટર્ડ થતો હોય તો કઈ જગ્યાએ એ કાર્યવાહી ચલાવવામાં આવે, કઈ અદાલતમાં એ કાર્યવાહી ચાલશે, મતલબ કે જ્યુરિસ્ડિક્શન કોનું હશે, તો હંમેશા એવો નિયમ હોય છે, સામાન્ય નિયમ હોય છે કે જે જગ્યાએ ફરિયાદ થયેલી હોય તો એ જ્યુરિસ્ડિક્શનમાં એ કોર્ટ જે આવતી હોય ત્યાં કાર્યવાહી ચલાવવામાં આવે. મતલબ કે આ એ નામનો કોઈ ફરિયાદી વ્યક્તિ હોય અને બીની સામે ફરિયાદ દાખલ કરે છે કે બી નામના વ્યક્તિ એને નુકસાન પહોંચાડ્યું, તો એ નામનો વ્યક્તિ જે જગ્યાએ કેસ રજીસ્ટર્ડ કરાવશે એની નજીકમાં આવેલી કોર્ટમાં કાર્યવાહી થશે અને બી નામના વ્યક્તિએ અહીંયા આગળ તારીખ ભરવા માટે આવવું પડશે. હવે અહીંયા આગળ તો ક્રાઇમ થયો છે નેપાળમાં, તો ફરિયાદ ક્યાં દાખલ કરવાની? તો અહીંયા આગળ એવો નિયમ છે કે એબીસી નામનો વ્યક્તિ જે નેપાળમાં ગુનો કરીને આવેલો છે એ જે જગ્યાએ ઝડપાશે એ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવશે. યાદ રાખજો, એબીસી નામનો વ્યક્તિ જ્યાં રહેતો હોય, રેસિડેન્ટ હોય, ત્યાં નહીં, જે જગ્યાએ ઝડપાય ત્યાં એને તારીખ ભરવા માટે જવું પડશે. તો પહેલી જે કન્ડિશન છે એ આપણે શું સમજ્યા? તો કે પહેલી કન્ડિશન છે આપણે એ સમજ્યા કે ભારતીય નાગરિક છે જે વિદેશમાં ગયેલો છે અને વિદેશમાં ક્રાઇમ કરીને ભારતમાં આવતો રહ્યો છે તો જે જગ્યાએ ઝડપાશે ત્યાં એની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હવે આપણે એ સમજીએ બીજી કન્ડિશન. બીજી કન્ડિશન એમ કહે છે કે માની લો કે ભારતનું કોઈ એક જહાજ છે અથવા તો ભારતનું કોઈ એરક્રાફ્ટ છે અથવા તો પ્લેન આપણે લખી દઈએ, આ જે જગ્યાએ હોય અને એમાં કોઈ ક્રાઇમ થાય
તો એને આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. આનો મતલબ શું થશે કે ભારતની અંદર રજીસ્ટર્ડ થયેલું કોઈ જહાજ છે અથવા ભારતમાં રજીસ્ટર્ડ થયેલું કોઈ પ્લેન છે, હવે એ ભારતમાંથી ઉડાન ભરે છે અને અન્ય કોઈ દેશની અંદર પહોંચે છે અને એમાં કોઈ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય છે, એ ક્રાઇમ કરતા વ્યક્તિઓ માની લો કે વિદેશના છે, પણ તેમ છતાં એ વિદેશી વ્યક્તિઓને આઈપીસી મુજબ સજા થશે. તમે એવા ઘણા પિક્ચર્સ જોયા હશે, ફિલ્મ જોઈ હશે કે જેની અંદર એવી ઘટનાઓ થાય છે કે ભારતીય એરલાઇન્સ હોય અને એ જેવી ઉડાન ભરે એટલે હાઈજેક કરવામાં આવે અને વિદેશની અંદર લઈ જવામાં આવે, તો એ જે હાઈજેકર્સ છે એ જ્યારે પકડાય ત્યારે એને આઈપીસી મુજબ સજા થશે, કારણ કે એ ઇન્ડિયન એરલાઇન્સ અથવા તો કોઈ પણ એરલાઇન્સ છે એ ભારતમાં રજીસ્ટર્ડ થયેલી છે. તાજેતરમાં જે અક્ષય કુમારનું મૂવી આવ્યું બેલ બોટમ, એમાં સામે ઘટના છે કે ભારતમાં રજીસ્ટર્ડ થયેલી એરલાઇન છે, હવે એ જેવી ઉપડે છે એટલે એને હાઈજેક કરી લેવામાં આવે, સૌથી પહેલાં પાકિસ્તાનમાં લઈ જવામાં આવે છે અને ત્યાર પછી એને દુબઈમાં લઈ જવામાં આવે છે. મતલબ કે હવે એ દુબઈની અંદર જેવી એને લઈ જવામાં આવી, વિસ્તાર તો દુબઈનો થયો, ભારતનો તો થયો નહીં, એમાં માની લો કે એ હાઈજેકર્સ કોઈને ધમકાવે છે, કોઈને મારે છે, કોઈને મારી નાખે છે કે એક્સવાયઝેડ કૃત્ય કરે છે, તો એ જે હાઈજેકર્સ છે એને આઈપીસી મુજબ સજા થશે, કારણ કે એ જે પ્લેન છે ભારતમાં રજીસ્ટર્ડ થયેલું છે. તો સેમ વસ્તુ જહાજને લાગુ પડે છે. તો એવું માની લેવામાં આવશે કે જે પ્લેન છે એ જે જહાજ છે એ ભારતનો જ એક ભાગ છે, એવું માની લેવામાં આવશે. તો ખાસ યાદ રાખો કે હાઈજેકની ઘટના હોય અને જહાજની અંદર પણ એવું થતું હોય કે પહેલાં જે લૂંટેરાઓ હતા દરિયાની અંદર એ લૂંટ ચલાવતા, તો ભારતીય જે જહાજ હોય એને કોઈ એની જગ્યાએ લઈ જવામાં આવતું, ડિમાન્ડ મૂકવામાં આવતી, લૂંટ ચલાવવામાં આવતી, તો એ સમય તો વધારે એપ્લિકેબલ હતું. જો કે હવે એ પ્રકારની ઘટના ઓછી ઘટે છે કે દરિયામાં જહાજને લૂંટવાની, હા બનતી હોય છે, પહેલાં કરતાં પ્રમાણ ઓછું હોય છે. તો આવી જ્યારે જ્યારે ઘટનાઓ બનશે જહાજમાં અથવા પ્લેનમાં, તો ત્યાં આગળ આઈપીસી મુજબ કાર્યવાહી ચલાવવામાં આવશે, સજા કરવામાં આવશે. અને જે અહીંયા આગળ ત્રીજી બાબત છે એ આગળ જતાં એડ કરવામાં આવેલી છે, અને ત્રીજી બાબત શું કહે છે તો કે વિદેશમાં રહી અને કમ્પ્યુટર ઉપર એટેક કરવામાં આવે અથવા કમ્પ્યુટર સાથે છેડછાડ કરવામાં આવે એ પ્રકારના ગુનાઓ જેને આપણે સાયબર એટેક્સ કહી શકીએ, કે વિદેશમાં બેસી અને ભારતની અંદર વાયરસ ઘુસાડવામાં આવે અથવા કોઈ પણ અન્ય પ્રકારનો સાયબર એટેક કરવામાં આવે, તો એને પણ આઈપીસી મુજબ સજા કરવામાં આવશે. એનો મતલબ એ થયો કે માની લો કે રશિયામાં રહેલો કોઈ એક વ્યક્તિ છે જે આ પ્રકારે સાયબર એટેક કરે છે, તો ભારત સરકારની કોઈ એજન્સી એને પકડી આવે તો એને આઈપીસી મુજબ સજા કરવાની. એ વ્યક્તિ એવું નહીં કહી શકે હું રશિયન નાગરિક છું અને મને રશિયાના કારણે પણ મને સજા થવી જોઈએ, નહીં, એવું નહીં થઈ શકે આઈપીસી મુજબ, કેમ કે ભારતને એની અસર થઈ છે એ વ્યક્તિના કૃત્યના કારણે. એટલા માટે તો આ જે ત્રીજી જોગવાઈ છે કે વિદેશમાં રહી અને ભારતના કોમ્પ્યુટર્સને અથવા સોફ્ટવેરને નુકસાન પહોંચાડવામાં આવે, એને ટાર્ગેટ કરવામાં આવે, એ 2009માં એડ કરવામાં આવેલી જોગવાઈ છે. તો કલમ નંબર 4માં મુખ્યત્વે ત્રણ બાબત કીધી, એનો સારાંશ એવો છે કે ભારતીય નાગરિક વિદેશમાં કૃત્ય કરશે અને ભારતમાં જે જગ્યાએ ઝડપાશે કાર્યવાહી થઈ જશે. બીજું ખાસ યાદ રાખો, માની લો કે કોઈ વિદેશી વ્યક્તિ છે, વિદેશી નાગરિક છે, એ શું કરે છે કે વિદેશમાં ક્રાઇમ કરે છે, વિદેશમાં ક્રાઇમ કરી કોઈક રીતે બચવા માટે ભારતમાં આવી જાય છે અને ભારતમાં કોઈ જગ્યાએ ઝડપી વળવામાં આવે છે, તો એ વ્યક્તિને આઈપીસી મુજબ સજા થશે? તો કે ના, એ વ્યક્તિને આઈપીસી મુજબ સજા નહીં થાય, કેમ કે એ વ્યક્તિ ભારતનો નાગરિક નથી, ભારતમાં ક્રાઇમ કરેલો નથી, એ વ્યક્તિ વિદેશમાં ક્રાઇમ કર્યો, વિદેશનો નાગરિક છે, તો ભારત સરકાર એ પહેલું કામ કરશે કે એ વ્યક્તિને જે તે દેશને સોંપી દેશે. તો આઈપીસી નીચેનામાંથી કોને લાગુ પડે કોને લાગુ ન પડે એમાં ખાસ યાદ રાખવાનું કે વિદેશી નાગરિક વિદેશમાં ક્રાઇમ કરી ભારતમાં આવે છે, ભારતમાં ઝડપાય છે, તો કાર્યવાહી થતી નથી, જે તે દેશને સોંપવો પડે છે, આઈપીસી મુજબ કામગીરી ચલાવી શકાતી નથી. ત્યાર પછી ભારતમાં રજીસ્ટર્ડ થયેલા જહાજ છે અથવા પ્લેન છે એને આઈપીસી મુજબ થશે, મતલબ કોઈ પણ જગ્યાએ પીડ્યા હોય, ક્રાઇમ થાય છે, ક્રાઇમ કોઈ પણ વિદેશી નાગરિક કરે તેમ છતાં આઈપીસી લાગુ થશે. ત્યાર પછી કલમ નંબર 5 આપણે ભણીએ. કલમ નંબર 5 એમ કહે છે કે અમુક કાયદાઓને આઈપીસી લાગુ નહીં થાય.
આનો અર્થ શું થાય છે? ઘણા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન રહેતું હોય છે કે કેટલાક કાયદાઓને આઈપીસી લાગુ નહીં થાય. એનો મતલબ એ થશે કે જો આઈપીસી એક સર્વસામાન્ય કાનૂન છે જે સામાન્ય સ્થિતિઓમાં લાગુ થતો હોય છે, પરંતુ સૈન્ય સંબંધી જો આપણે બાબતો જોઈએ તો સૈન્યની જે ત્રણેય પાઠ છે એના એની સાથે સંકળાયેલા વ્યક્તિઓની પાસે એવી અપેક્ષા રખાય છે કે ખૂબ વધારે શિસ્તતા દાખવે, મતલબ એકદમ હાઈ ડિસિપ્લિનની અપેક્ષા એમની પાસે રાખવામાં આવે છે. ફરજ દરમિયાન માની લો કે એ વ્યક્તિઓ એવા કોઈ કૃત્ય કરે છે જેમ કે ઉપલા અધિકારીના આદેશને અવમાનના કરવી, અથવા તો દેશ વિરોધી કૃત્ય કરવા, અથવા તો ફરજ ઉપર હાજર ન થવું, એક્સ વાય ઝેડ કોઈ પણ, તો સૈન્ય સંબંધી જે બાબતો છે એના માટે આઈપીસી મુજબ સજા નહીં થાય. મતલબ કે સૈન્યના કોઈ વ્યક્તિ છે, કર્મચારી છે, અધિકારી છે, તો એમને આઈપીસી મુજબ સજા નહીં થાય, એના માટે અલગથી કાનૂન છે. જેમ કે આર્મી માટે 1950માં અધિનિયમ બનાવેલો છે, તો 1950ની જોગવાઈ મુજબ એને સજા થશે જો ફરજ દરમિયાન ગુનો કરશે તો. એ જ રીતે એરફોર્સ છે એના માટે 1950માં કાનૂન બનેલો છે મુજબ સજા થશે. અને માનો કે કોઈ વ્યક્તિ છે એ નેવીનો માણસ છે અને એમણે કંઈક ગુનો કર્યો તો 1957ના કાનૂન મુજબ સજા થશે. તો આ તો સૈન્ય સંબંધી કાનૂન થઈ ગયો, જેને આઈપીસી મુજબ સજા નહીં કરવાની જો ફરજ ઉપર હોય અને ગુનો કરે તો. એ જ રીતે તમે જુઓ કે કેટલાક કાનૂન સ્પેશિયલી બનાવેલા હોય છે. જેમ કે હું તમને કહું કે પોક્સો એક્ટ છે, 2012માં આવેલો પોક્સો એક્ટ છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલી ઓફેન્સીસ એક્ટ, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરનો છોકરો હોય અથવા છોકરી હોય જેની સાથે જાતીય દુષ્કર્મ થાય છે તો કડક સજા કરતો આ કાનૂન છે, પોક્સો છે. યાદ રાખો કે જ્યારે કોઈ બાળકની સાથે જાતીય દુષ્કર્મ થાય તો એને આઈપીસી મુજબ સજા ન થાય, એને પોક્સો મુજબ સજા થાય છે. ત્યાર પછી તમને ખ્યાલ હશે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 આવેલો છે, જેમાં આગળ જતા ચેન્જીસ પણ થયા છે. તો કોઈ રાજ્ય સેવક છે, સરકારી નોકરી કરી રહ્યા છે અને એ દરમિયાન ભ્રષ્ટાચાર કરે છે તો એને આઈપીસી મુજબ સજા કરવા કરતાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સજા થાય છે. એ જ રીતે તમને ખ્યાલ હશે એસસી એસટી એક્ટ છે, એટલે કે એસસી કેટેગરીના વ્યક્તિ એસટી કેટેગરીના વ્યક્તિ છે એની સાથે અન્યાય થાય છે તો જે આરોપી વ્યક્તિ, જે ગુનેગાર વ્યક્તિ છે એને આઈપીસી મુજબ સજા નહીં થાય, એને એસસી એસટી એક્ટ અંતર્ગત સજા થશે. એટલે કે જ્યારે કોઈ ખાસ કાયદાઓ બનાવેલા હોય એવા ખાસ કાયદાઓ માટે આઈપીસી મુજબ સજા નહીં થાય એવું કહેવાની અહીંયા આગળ જોગવાઈ છે. તો કલમ નંબર 5 એમ કહે છે કે એવી કન્ડિશન્સમાં કે જ્યારે ખાસ કાયદો બનાવી લીધેલો છે તો આઈપીસીની જોગવાઈ ત્યાં આગળ લાગુ કરવામાં નહીં આવે, એ ખાસ કાયદાની જોગવાઈ ત્યાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો અને મિત્રો, આ આપણે ભણ્યા એ કલમ નંબર 1 થી લઈને 5, આ કલમ બેઠી પરીક્ષામાં પૂછાશે નહીં, શક્ય તો નહીવત છે. તમને કેસ સ્ટડી અલગ અલગ પૂછાશે. તો જે આપણે કલમ 1 થી લઈને 5 સુધીમાં કેસ સ્ટડી ભણ્યા કે આવી આવી કન્ડિશન્સમાં આવી આવી સ્થિતિઓની અંદર આવા આવા કેસની અંદર આઈપીસી લાગુ પડશે, આવી કન્ડિશન્સમાં આઈપીસી લાગુ નહીં પડે. તો આવા સવાલો ચોક્કસ પરીક્ષાઓમાં પૂછાય છે અને આગળ જતાં પણ પૂછાશે. તો જે આઈપીસીની લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં પ્રારંભનું જે ચેપ્ટર છે આપણે અહીં આગળ કમ્પ્લીટ કરીએ છીએ, અને આ સિવાય આઈપીસી બાબતે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન્સ રહેતા હોય છે. આઈપીસી છે તો એકદમ સહેલો વિષય, પરંતુ તકલીફ ક્યાં પડે છે કે જ્યારે અમુક શબ્દો એવા હોય છે કે જેનો અર્થઘટન ખ્યાલ નથી આવતો, બે કોન્સેપ્ટ હોય છે કે જેમની વચ્ચેનો ભેદ ખ્યાલ નથી આવતો હતો, તો એવા સમયે વિદ્યાર્થીઓ અંદરની અંદર મૂંઝાયા કરે છે અને એનો ઘણો ટાઈમ બરબાદ થતો હોય છે. તો અત્યારે તો દિવાળીનું વેકેશન ચાલે છે, જેવું દિવાળીનું વેકેશન કમ્પ્લીટ થાય એટલે તમે 8 તારીખ અથવા 8 તારીખ પછી વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગરનો જે નંબર છે 7575060404, એના પર સંપર્ક કરી અને મારી સાથે વાત પણ કરી શકશો. જ્યારે અવેલેબલ હોઈશ ત્યારે તમારી સાથે ચોક્કસ વાત કરીશ અને તમારા જે કન્ફ્યુઝન્સ છે આઈપીસી બાબતે એ ચોક્કસ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ખૂબ સારી તૈયારી કરો અને પરીક્ષામાં યોગ્ય રિઝલ્ટ મેળવો એ પ્રકારની શુભકામનાઓ સાથે આજનો લેક્ચર અહીં આગળ વિરમું છું. થેન્ક યુ.